18 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા કર્યું ઘર તરફ પ્રયાણ, વર્ષો પછી પરિવારજનો સાથે થશે ફેર મિલન. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સ્થળેથી 14 અને માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજના 4 મળી એકી સાથે 18 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતા તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનકડો કાર્યક્રમ રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના સચિવ અને સિનિયર સિવિલ જજ તથા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીએન પટેલ સાહેબના અધ્યક્ષતામાં અમનનો ઓટલો સંસ્થાના દયારામ મહારાજ, શ્રદ્ધા ફાઉન્ડેશનના દીનાનાથજી, વિરાંગના સ્પેશિયલ સ્કવોડ પશ્ચિમ કચ્છ ભુજના શીતલબેન નાઈ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહુ, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજાએ અતિથિ વિશેષ પદ શોભાવ્યું હતું. સ્વાગત પ્રવચન તથા પ્રસંગ મહત્વ સમજાવતા સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવરે સંસ્થાની કચ્છમાં ચાલી રહેલી 49 પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. કોરોના કાળમાં પણ આ માનસિક દિવ્યાંગોની ખાસ કાળજી લેવામાં આવેલ માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં 1034 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા છે. 3 વર્ષથી શરૂ થયેલા રામદેવ સેવાશ્રમ સ્થળેથી 465 માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે. આમાં શ્રદ્ધા ફાઉન્ડેશન કરજતનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો છે. દયારામ મહારાજે માનસિક દિવ્યાંગોની વ્યથા વર્ણવી હતી અને કહ્યું હતું કે કચ્છમાં માનવજ્યોતના માધ્યમથી સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના દીનાનાથજીએ જણાવ્યું હતું કે માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડવામાં શ્રદ્ધા ફાઉન્ડેશન અગ્રેસર રહ્યું છે, જેમાં કચ્છની સંસ્થા માનવજ્યોતનો પણ સહકાર મળ્યો છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના સ્થાપક ડૉક્ટર ભરતભાઈ વટવાણિયાના જન્મદિવસ આજે 18 માનસિક દિવ્યાંગો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેની તેમને ખુશી છે. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સંસ્થાની પ્રવૃત્તિઓ કચ્છભરમાં પહોંચી છે, તેમજ સંસ્થા કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદે આવી છે. માનસિક દિવ્યાંગોની વહારે સંસ્થા આવી છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉદ્બોધન કરતા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ બીએન પટેલ સાહેબે જણાવ્યું હતું કે માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અદ્ભુત છે, હૃદયપૂર્વકની સેવા છે. ઘરે જઈ રહેલા માનસિક દિવ્યાંગોની ખુશી જોઈ પુનઃમિલનની ઘડીઓની આનંદ અનુભવું છું. આવા લોકોને સાજા કરવા અને ઘરે પહોંચાડવાનું માનવજ્યોત અને શ્રદ્ધા ફાઉન્ડેશનનું કાર્ય પ્રશંસનીય છે. જયાબેન મુનવર, અનિતાબેન ઠાકુર, ફેમિના શેખ, અફસાના ખલીફા, હેતલબેન સિંઘ, ગુણવતીબેન મોતા, હફીઝાબેન સમા, ડિમ્પલબેન ધરમસિંહ, જયશ્રીબેન જીવાણી, રેખાબેન લોડાયા, આરતીબેન જોશી, સુશીલાબેન રાજકોર, કુલસુમબેન ચંગલ, વિરાંગના સ્પેશિયલ સ્કવોડના જશોદાબેન ધ્રાંગી, ભાવનાબેન બરાઠિયા, સોનલબેન ચૌધરી, જયશ્રીબેન સાધુ, જાસ્મીનબેન કુંભારે દરેક માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી હાર પહેરાવી મીઠું મો કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બિહાર 4, ઉત્તરપ્રદેશ 3, મહારાષ્ટ્ર 5, ઝારખંડ 2, આસામ 1, કર્ણાટક 1, પંજાબ 1, હરિયાણા 1, એમ કુલ મળી જુદા જુદા 8 રાજ્યોમાં 18 માનસિક દિવ્યાંગોને વાહન મારફતે શ્રદ્ધા રિહેબિલિટી ફાઉન્ડેશન કરજત મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી શ્રદ્ધા ફાઉન્ડેશન તેઓને તેમના રાજ્ય અને ગામ ઘર સુધી પહોંચતા કરશે. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, જ્યારે આભારવિધિ શંભુભાઈ જોશીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, આનંદરાય સોની, મુરજીભાઈ ઠક્કર, ભૂપેન્દ્ર બાબરિયા, પંકજ કુરવા, મહેશ ઠક્કર, દિલીપ લોડાએ સહકાર આપ્યો હતો. માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજ, જિલ્લા આરોગ્ય ખાતું, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ભુજ, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ, જીકે જનરલ હોસ્પિટલે માનવતાના આ કાર્યમાં સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળેથી આજે 14 અને માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ સ્થળેથી 4 મળી 18 જેટલા માનસિક દિવ્યાંગો આજે પોતાના ઘર સુધી જ્યારે રવાના પ્રસ્થાન કર્યું ત્યારે એક નાનકડો શુભેચ્છા કાર્યક્રમ યોજી અને એમને માનવજ્યોત સંસ્થા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ માનસિક દિવ્યાંગો અમને જુદા જુદા સેન્ટરો ઉપરથી કચ્છ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકોથી મળેલા હતા અને અમારા આશ્રમે અમે લઈ આવી, એમની સારી સારવાર કરાવી. જ્યારે તેઓ સ્વસ્થ બન્યા ત્યારે અમે લોકો એનું ઘર શોધવાનું
કરવાનું ચાલુ કર્યું. આખરે એમના પરિવારજનો મળી ગયા છે, જેથી શ્રદ્ધા ફાઉન્ડેશન કરજતના સહયોગથી સહકારથી અમે લોકો એમને કરજત મોકલાવ્યા છે. ત્યાંથી બધાએ પોતાના ઘરે જશે એટલે પરિવારજનોને ખુશી થશે. કારણ કે ઘણા બધા માનસિક દિવ્યાંગો એવા છે કે જેઓ 10 વર્ષ પછી ઘરે પહોંચશે, ઘણા 5 વર્ષે, ઘણા 2 વર્ષે, ઘણા 12 મહિના પછી ઘરે પહોંચશે. એમના પરિવારજનોને આનંદ થશે, સાથે સાથે અમારી માનવજ્યોત સંસ્થા અને શ્રદ્ધા ફાઉન્ડેશન કરજતને પણ ખૂબ જ આનંદ થશે. આ માનસિક દિવ્યાંગો કચ્છમાં જ્યાંથી પણ મળે, એકલા અટુલા નિરાધાર હાલતમાં રસ્તે રજડતા હોય, રખડતા ભટકતા હોય, એવી હાલતમાં અમે એને બાઢી ડાલ વધારાના હોય એવી હાલતમાં અમે એમને અમારા આશ્રમ સ્થાને લઈ આવીએ છીએ. ત્યાર પછી એમના બાલ દાઢી કટિંગ કરાવી, એમને સ્નાન કરાવી, એમને નવા વસ્ત્રો પહેરાવી, 3 ટાઈમ ભોજન પીરસીએ છીએ. સાથે સાથે એમને અમે એમનું સ્વાસ્થ્ય બરાબર થાય એના માટે એની અમે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. અને અમારા ડૉક્ટર ટીરવાણી સાહેબ એમની ટીરવાણી સાહેબ એમની સારવાર કરે છે અને તેઓ સ્વસ્થ બન્યા પછી એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ. આજે અમારા આશ્રમેથી જે 14 માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનીને ઘરે ગયા છે એ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, કર્ણાટક, બિહાર, આસામ એ વિસ્તારોના હતા, એ રાજ્યોના હતા, એટલે બધા ઘરે પહોંચશે, જેનો અમને પણ આનંદ થશે. આજે અત્યાર સુધીમાં અમારા આશ્રમ સ્થળેથી 1034 જેટલા માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની અને પોતાના ઘર સુધી પહોંચ્યા છે. અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક, શું આપને સાંભળવામાં તકલીફ પડે છે? શું આપને કાનને લગતી સમસ્યા છે? તો આજે જ પધારો અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકમાં. સરકારી કર્મચારી અને પેન્શનર માટે ફ્રી હિયરિંગ મશીન યોજનાનો લાભ લેવા સંપર્ક કરો અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક. ઓફિસ નંબર 910 સત્યદર્શન બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, રાજકોટ નાગરિક બેંક પાસે, સોમપુરા શિલ્પની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0828322443, મોબાઈલ નંબર 9908434483. જો આપને ઓછું સંભળાતું હોય તો આજે જ પધારો બહેરાશ નિવારણ ક્લિનિકમાં. અમારી બીજી શાખા અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક, એડ્રેસ 16B પાર્વતી ચેમ્બર, પ્લોટ નંબર 293, ફોર્ડ 12C, કોસ્મોસ બેંકની સામે, ગાંધી માર્કેટ પાસે, ગાંધીધામ, કચ્છ.